हाय फ्रेंड्स, हेल्प डेस्क चैनल में तमारू फरी स्वागत है। आज आप जोईशू स्टाफ नर्स मॉडल पेपर 8 के जे आवनारी एग्जाम माटे बहुज उपयोगी क्वेश्चन है। आ पहला जो मारी चैनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब करो और तमारा फ्रेंड सर्कल नी अंदर शेर करो, बराबर। अने आवनारी एग्जाम माटे बहुज उपयोगी छे, एटले विडियो पूरो जोवानो राखो। ज्यां जरूर जणाए त्यां हूँ तमने डिस्क्रिप्शन साथे समझावीश। चलो क्वेश्चन नंबर 1, एंटीडी इम्युनोग्लोबुलिन इज गिवन टू आरएच नेगेटिव मधर विथ, कि आरएच नेगेटिव मधर ने एंटीडी इम्युनोग्लोबुलिन कई कंडीशन में आपणे आपीए, तो एक्सेसिव ब्लीडिंग, बी एड्स, सी आरएच पॉजिटिव बेबी, के डी हाइपरटेंशन। तो आनी अंदर आपणो शुं जवाब आवशे? आनी अंदर आपणो जवाब आवशे के आरएच पॉजिटिव बेबी होय, आरएच पॉजिटिव बेबी होय त्यारे मधर ने आपणे एंटीडी ग्लोबुलिन आपवू पड़े। हवे जो आनी अंदर के प्रेग्नन्सी दरमियान के माता आरएच नेगेटिव होय अने बच्चों आरएच पॉजिटिव होय तो शू थी जाए? तो बाळकनी अंदर हिमोलाइटिक डिजीजनी कंडीशन्स डेवलप थाय छे, बराबर। तो मधर ने 72 आवर्स की अंदर अपने एंटीडी आपवू पड़े, केटलू आपीए छे? 300 माइक्रोग्राम अथवा 1500 इंटरडिस्टल यूनिट, केटलू आईएम आपणे आपवानुं होय छे, क्लियर। आ वस्तु ध्यान में राखजो। अने तमे क्यारे क्यारे आपी शको के जो माता आरएच नेगेटिव होय अने बाळक आरएच पॉजिटिव होय तो तमे 28 वीक्स, 32 वीक्स छे अने आफ्टर प्रेग्नन्सी पछी पण तमे एंटीडी आपी शको छो। केवी कंडीशन में आपवानुं होय छे? एबोर्शन होय, एम्युनोसिंथेसिस करायुं होय, एब्सॉर्प्शन ऑफ प्लेसेंटा होय, एक्टोपिक प्रेग्नन्सी होय त्यारे आपवानुं छे। हवे आपणे खास शुं ध्यानमां राखीशुं के हवे मधर आरएच नेगेटिव छे एवं आपणे क्यारे ओळखी शकीशुं? तो जो ज्यारे ईएनसी विजिट होय ત્યારે મધરને આપણે બ્લડ રિપોર્ટનો કરાવીશું, આરએચ ફેક્ટરનો કરાવીશું, અથવા તમે ઇનડાયરેક્ટ કુંભ ટેસ્ટ પણ તમે કરાવી શકો છો ઓલ પ્રેગ્નન્ટ મધરનો, કે જેથી આપણને અર્લી એજ ખબર પડી જાય કે જો મધર આરએચ નેગેટિવ હોય તો પછી આફ્ટર બેબીનું આપણે બ્લડ રિપોર્ટ કરાવીએ છીએ, જો બેબી આરએચ પોઝિટિવ આવે તો આપણે પછી માતાના એન્ટીડી ગ્લોબ્યુલિન આપવું પડે છે, ક્લિયર। હવે જો આની અંદર આરએચ ઇનકોમ્પેટિબિલિટી જો આ કન્ડિશન્સ થાય, જો માતાને આપણે એન્ટીડી ના આપીએ તો શું શું કન્ડિશન થઈ શકે? જો પહેલી પ્રેગ્નન્સી હોય એટલે કે ફાધર આરએચ પોઝિટિવ હોય અને મધર આરએચ નેગેટિવ હોય, પહેલી પ્રેગ્નન્સીની વાત કરું છું, અને બાળક જો આરએચ પોઝિટિવ નીકળે તો શું થઈ જાય? ફીટલ અને માતા અને બાળકનું બ્લડ ટ્રાન્સફર થાય ડ્યુરિંગ લેબર વખતે, ક્લિયર। એટલે પહેલું ન્યૂબોર્ન આપણે આરએચ પોઝિટિવ સેફ છે, એને કોઈ પણ જાતની તકલીફ થવાની નથી, પણ માતા આરએચ નેગેટિવ છે એટલે એ આરએચ ડી એન્ટીજનથી સેન્સિટિવ થઈ જાય। હવે ધારો કે જ્યારે બીજી પ્રેગ્નન્સી રહે એટલે આ જ કન્ડિશન આવવાની બીજી પ્રેગ્નન્સીની અંદર, કે આ ફાધર આરએચ પોઝિટિવ હોય, માતા આરએચ નેગેટિવ હોય અને બાળક આરએચ પોઝિટિવ હોય તો શું થઈ જાય? કે ફિટલ આરએચડી એન્ટીજન એન્કાઉન્ટર થાય, એટલે રેપિડ પ્રોડક્શન કરવું જોવા મળે, કે આઈજીજીનું એન્ટીડી જો મધરની આઈજીજી હોય એનું રેપિડ પ્રોડક્શન જોવા મળે અને એ પ્લેસન્ટાને શું કરે? ક્રોસ કરે, જેના પરિણામે આરબીસીનું ડિસ્ટ્રક્શન થાય, તો બાળકની અંદર માઇલ્ડ એનિમિયા, જોન્ડિસ અથવા હિમોલાઇટિક એનિમિયા પણ થઈ શકે છે, અને ઘણી કન્ડિશન્સની અંદર જો સિવિયર થઈ જાય તો બિલિરુબિનનું લેવલ વધી જવાના કારણે સીએનએસ ડેમેજ થાય, જેને આપણે કર્નિકચર તરીકે ઓળખીએ છીએ, ક્લિયર થઈ ગયું। ચલો આગળ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ, સાઇન ઓફ સેપરેશન ઓફ પ્લેસન્ટા ઇન્ક્લુડ ધ ફોલોઈંગ એક્સેપ્ટ, એ લેન્થનિંગ ઓફ કોડ, એટલે કે પ્લેસન્ટા સેપરેશન્સ થાય એના નીચેનામાંથી કયા સાઇન જોવા મળે છે એકન છોડીને? એ લેન્થનિંગ ઓફ કોડ, બી ગસ ઓફ બ્લડ, સી યુટરસ ક્રિકેટ બોલ લાઈક, સી ડી પ્લેસન્ટા ઇનસાઇડ ધ યુટરસ। તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે ત્રણમાંથી કઈ વસ્તુ નથી આની અંદર, એ ખાસ જુઓ કે આની અંદર આપણો જવાબ શું આવશે? આની અંદર આપણો જવાબ આવશે પ્લેસન્ટા ઇનસાઇડ ધ યુટરસ, કે પ્લેસન્ટા સેપરેશન થતી હોય તો એના હજુ લેન્થનિંગ ઓફ કોડ જોવા મળે, થોડું બ્લીડિંગ જોવા મળે, યુટરસ કેવું થઈ જાય? હાઈ ક્રિકેટ બોલ હાર્ડ જેવું જોવા મળે। હવે ખાસ કરીને આ એક્ઝામમાં આ ક્વેશ્ચન વધારે પૂછાય છે કે પ્લેસન્ટલ સેપરેશન બે મેથડથી થાય છે, જો આ લખી ના કોઈ હોય તો એક સ્કલ્ટ્સ મેથડ, કઈ સ્કલ્ટ્સ મેથડ? સ્કલ્ટ્સ મેથડની અંદર શું થઈ જાય?
કે લગભગ 80% પ્લેસેન્ટા આ રીતે છૂટી પડતી હોય છે, એટલે કે સેન્ટ્રલ ફોલ્ડમાંથી આ છૂટી પડે છે. ક્લિયર? અને બીજી છે મેથ્યુ ડંકન મેથડ. ક્લિયર? 20% પ્રેગ્નન્સીમાં જોવા મળતું હોય છે આ પ્લેસન્ટા લોઅર એજથી, એટલે કે લોઅર બોર્ડર, લેટરલ લોઅર એજ અને લેટરલ બોર્ડરથી છૂટી પડતી હોય છે આની અંદર. આ પ્લેસન્ટા સેપરેશન થાય ને એની ફિઝિયોલોજીકલ શું જોવા મળે જો એની અંદર આપણે જોઈએ. પહેલું શું થાય? પ્લેસન્ટા સેપરેટ થાય પછી શું થાય? પ્લેસન્ટા ડિસેન્ડ થાય અને પછી પ્લેસન્ટા બહાર આવતી હોય છે. ક્લિયર? બે ક્વેશ્ચન ક્લિયર થઈ ગયા. થર્ડ નંબરનો ક્વેશ્ચન, બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ મીન્સ એ કીપિંગ બેબી એન્ડ મધર ટુગેધર ઇન અ કોટ, એટલે કે બાળકને માતા સાથે રાખવું. બી પ્રમોશન્સ ઓફ બ્રેસ્ટ ફીડિંગ પ્રોગ્રામ ઇન અ હોસ્પિટલ, કે હોસ્પિટલની અંદર બ્રેસ્ટ ફીડિંગને પ્રમોટ કરવું. સી ગિવિંગ ઇમ્યુનાઇઝેશન ફોર ધ બેબી, બાળકને ઇમ્યુનાઇઝેશન આપવું. એડી હેન્ડલિંગ ઓવર ધ બેબી ઇમિડિયેટલી ટુ ધ રિલેટિવ્સ, એટલે કે ડિલિવરી થઈ જાય પછી તરત જ રિલેટિવ્સના બેબીને આપી દેવું. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે પ્રમોશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ પ્રોગ્રામ ઇન અ હોસ્પિટલ. આના માટે કેટલા 10 સ્ટેપ છે? કેટલા BFHIના 10 સ્ટેપ છે? હવે આની અંદર એક્ઝામમાં એ વસ્તુ પૂછાય છે, એક તો નામ પૂછે, તમને આપી દેવું કે BFHI એટલે શું. ક્લિયર? એક તો નામ પૂછે અને બીજું તમને પૂછે કે ભાઈ BFHI ઇન્ડિયાની અંદર ક્યારે આવ્યા, તો લખી નાખો 1992ની અંદર. ક્યારે? 1992ની અંદર BFHI લોસ થયો હતો. હવે આ ચાલુ કરવાનું કારણ શું હતું અને બીજું કે આ કોને ચાલુ કર્યું? તો ખાસ એ બી પૂછે છે, WHO અને યુનિસેફ. કોને ચાલુ કર્યું હતું? WHO અને યુનિસેફે આ ચાલુ કર્યું હતું. હવે આની અંદર શું કરવામાં આવે? ખાસ કરીને 3 વસ્તુ ધ્યાનમાં લખી નાખો કે પ્રમોટિંગ, એટલે કે બ્રેસ્ટ ફીડિંગનું પ્રમોટ કરવું, પ્રોટેક્શન એન્ડ સપોર્ટ ઓફ ધ બ્રેસ્ટ ફીડિંગ. 3 વસ્તુ યાદ રાખજો, પ્રમોટિંગ, પ્રોટેક્શન એન્ડ સપોર્ટ ઓફ બ્રેસ્ટ ફીડિંગ. આ ખાસ અને 10 સ્ટેપ આના. ક્લિયર? તો આની અંદર આપણો જવાબ આવશે બી. ચલો હવે આગળ જોઈએ. 4th નંબરનો ક્વેશ્ચન, એડવાન્ટેજ ઓફ બ્રેસ્ટ ફીડિંગ આર ધ ફોલોઈંગ એક્સેપ્ટ, નીચેનામાંથી બ્રેસ્ટ ફીડિંગના ફાયદા કયા છે એકને છોડીને? એ નેચરલ બેસ્ટ ફૂડ ફોર બેબી, બી ક્લીન એન્ડ સ્ટરાઇલ, સી અવેલેબલ 24 અવર્સ, કે ડી કોસ્ટલી. તો આની અંદર શું જવાબ આવશે આપણો? આની અંદર આપણો જવાબ આવશે કે માતાનું દૂધ ફ્રીમાં મળતું હોય છે, કંઈ કોસ્ટલી હોતું નથી, ક્યાંથી ખરીદવાનું હોતું નથી, એટલે જવાબ આવશે કોસ્ટલી. આ પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, તમને વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરો. ચાલો 5મા નંબરનો ક્વેશ્ચન જુઓ, ધ લેબર ઇઝ કોલ્ડ પ્રોલોંગ વેન લેબર એક્સીડ મોર ધેન, એટલે કે કયા લેબરને આપણે પ્રોલોંગ કહીશું? કેટલા કલાક કરતાં વધારે લેબરનો ટાઈમ લે તો એને આપણે પ્રોલોંગ લેબર કહીશું. બરાબર? તો આની અંદર જુઓ આપણો જવાબ આવશે, કેટલા કલાકથી વધારે હોય તો આપણે એને પ્રોલોંગ કહીશું? 18 કલાક. કેટલું? 18 કલાક. હું તમને સમજાવી દઉં લેબરના સ્ટેજ પ્રમાણે, હું તમને સમજાવું છું. જુઓ, ફર્સ્ટ સ્ટેજ લખી નાખો, આમાંથી ક્વેશ્ચન નીકળે છે. ફર્સ્ટ સ્ટેજની અંદર કેટલા કલાક હોય છે? 12 અવર પ્રાઇમરીની અંદર હોય, કેટલો ટાઈમ લે લેબર થવામાં? અને 6 અવર મલ્ટીમાં. આ નોર્મલી વસ્તુ હું તમને કહી રહ્યો છું. સેકન્ડ સ્ટેજની અંદર 2 કલાક પ્રાઇમરીમાં થાય અને 30 મિનિટ મલ્ટીમાં થાય. ક્લિયર? થર્ડની અંદર, થર્ડ સ્ટેજમાં 15 મિનિટ પ્રાઇમરી અને મલ્ટી બંનેમાં 15 મિનિટ થાય. અને ફર્સ્ટ સ્ટેજ 1 અવરનો હોય છે. એટલે આ નોર્મલ ડ્યુરેશન યાદ રાખજો કે ફર્સ્ટ સ્ટેજમાં 8 કલાક લે, સેકન્ડમાં 8 લે, અડધા કરી નાખવાના, પ્રાઇમરીમાં 12 કલાક, તો મલ્ટીની અંદર 6 કલાક. બરાબર? સ્ટેજ ઓફ લેબર મેં તમને સમજાવી દીધા. હવે પ્રોલોંગ લેબર આપણે કોને કહીએ, એક વસ્તુ તમને એ સમજાવવાનું રહી ગયું. તો પ્રોલોંગ લેબર આપણે કોને કહીશું કે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજનો ડ્યુરેશન કોનો કોનો? ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજનો ડ્યુરેશન બંનેને વધારે કરીએ ને 18 કલાકથી વધારે હોય, કેટલો? 18 કલાકથી વધારે હોય, એને આપણે શું કહીએ છીએ? પ્રોલોંગ લેબર. હવે જો પ્રોલોંગ લેબર થવાના કારણ કયા કયા હોઈ શકે? એક તો એલ્ડરલી પ્રાઇમરી ગ્રેવિડા હોઈ શકે, એનિમિયા હોઈ શકે, મધરને એન્ઝાયટી ફિયર હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, પછી ઓવર ડિસ્ટેન્સન્સ ઓફ યુટ્રસ પણ હોઈ શકે, કોઈ ડેવલપમેન્ટ એનામોલિસ
યુટરસની હોઈ શકે, માલ પ્રેઝન્ટેશન હોય, માલ પોઝિશન્સ હોય, સીપીડી હોય, ક્લિયર? આટલા કારણોથી પ્રોલોંગ લેબર થઈ શકે છે, ક્લિયર? ચલો સિક્સ નંબરનો ક્વેશ્ચન જુઓ. ઇન ડિલિવરી સ્ટેશન ઓફ ધ હેડ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ લેવલ ઓફ પ્રેઝન્ટિંગ પાર્ટ ઇન રિલેશન્સ વિથ. એટલે કે જ્યારે બાળકનું હેડ જે સ્ટેશન સુધી આવે અને એના સંબંધને આપણે શું કહીશું, એટલે કઈ જગ્યાએ આવશે, બરાબર? એ પેલ્વિક બ્રિમ, બી ઇસ્ચિયલ સ્પાઇન, આ એમ બી ક્વેશ્ચન છે. ત્યારે આપણે સ્ટેશન ગણીએ ને, એટલે 0, 1, 2, -1, -2, એ બી ઇસ્ચિયલ સ્પાઇન, સી સર્વિક્સ, કે ડી વજાઇના. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે ઇસ્ચિયલ સ્પાઇન ઉપર આવે. શું આવશે આપણો જવાબ? ઇસ્ચિયલ સ્પાઇન, ક્લિયર? તો સેવન નંબરનો ક્વેશ્ચન, નોર્મલ ડ્યુરેશન ઓફ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર. આગળ મેં તમને ચર્ચા કરી નાખી. તો સેકન્ડ સ્ટેજનો ડ્યુરેશન્સ કેટલો હોય છે, તો આપણે હમણાં વાત કરી નાખી, 2 અવર્સ. કેટલો? 2 અવર્સ હોય છે, ક્લિયર? પ્રાઇમરીની તે વાત કરીએ આપણે. હવે આગળ જુઓ, બેન્ડલ્સ રિંગ્સ અકર્સ ઇન, આ બહુ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર? બેન્ડલ્સ રિંગ્સ, જેને આપણે રિટ્રેક્શન રિંગ તરીકે પણ ઓળખીએ છીએ, એની અંદર બે જાતની રિંગ હોય છે બેન્ડલ્સ રિંગ્સની અંદર, એટલે ઓબસ્ટ્રક્ટેડ રિંગ કહીએ આપણે, કઈ? હવે આમાં પેથોલોજીકલ રિટ્રેક્શન રિંગ એ બેન્ડલ્સ રિંગ કહેવાય. કઈ? પેથોલોજીકલ બેન્ડલ્સ રિંગ્સ, એટલે પેથોલોજીકલ રિટ્રેક્શન રિંગ, આનું બીજું નામ આ છે, ક્લિયર? એટલે આ શું કરે જુઓ, એ નોર્મલ લેવર, બી ટ્વિન ડિલિવરી, સી ઓબસ્ટ્રક્ટેડ લેવર, કે ડી પ્લેસન્ટા પ્રિવિયા. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે ઓબસ્ટ્રક્ટેડ લેબર. બેન્ડલ્સ રિંગ્સ હોય તો ઓબસ્ટ્રક લેબર થતું હોય છે, ક્લિયર? ચલો આગળ જોઈએ, નવમા નંબરનો ક્વેશ્ચન, મોસ્ટ કોમન ઇફિઝિયોટોમી ઇઝ, એ મીડિયન, બી લેટલ, સી મીડિયોલેટલ, કે ડી લેફ લેટલ. હવે આનું ડિસ્ક્રિપ્શન મેં જે મેળવ્યા MCQમાં બહુ સરસ રીતે સમજાયું છે, જે વિડીયો ના જોયો હોય તો તમે જોઈ લેજો. તો મીડિયો લેટરલ આપણો જવાબ આવશે. શું આવશે આની અંદર? મીડિયો લેટરલ, મોસ્ટ કોમન ઇફિઝિયોટોમી મીડિયો લેટરલ, ક્લિયર? ટેન નંબરનો ક્વેશ્ચન, ધ મોસ્ટ કોમનલી કોન્ટ્રાસેપ્ટિવ ઇઝ, એ કોપર્ટી, બી કોન્ડમ, સી ઓરલ પિલ્સ, કે ડી ડીપો પ્રોવેરા. તો મોસ્ટ કોમનલી કોન્ટ્રાસેપ્ટિવ જે યુઝ થાય છે એ કોપર્ટી થાય છે. શું થાય છે? કોપર્ટીને અત્યારે PPIUCDનો વધારે પડતો ઉપયોગ આપણે કરવાનો છે, કે જે આફ્ટર પોસ્ટમોર્ટમ પીરિયડની અંદર આપણે મૂકતા હોઈએ છીએ. 11 નંબરનો ક્વેશ્ચન, જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું તમને સમજાવતો જઈશ. ધ એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ સ્ટાર્ટેડ ઇઝ, કે ESIC એક્ટ ક્યારે શરૂઆત થઈ હતી? એ 1970, બી 1975, સી 1972, કે ડી 1978. તો ESICની એક્ટની શરૂઆત ક્યારે થઈ હતી? તો આની અંદર આપણો જવાબ આવશે બી 1975. ક્યારે? યાદ રાખજો આ, ક્લિયર? ચલો આગળ જોઈએ ક્વેશ્ચન, ધ સેન્ટ્રલ બર્થ એન્ડ ડેથ રજિસ્ટ્રેશન એક્ટ કેમ ઇન ટુ ફોર્સ, એટલે કે આપણે જ્યારે જન્મનું અને મરણનું રજિસ્ટ્રેશન કરાવીએ છીએ ત્યારે એક્ટ કઈ સાલમાં આવ્યો હતો? એ 1969, 1917, 1975, કે 1980? આવા ક્વેશ્ચન પણ એક્ઝામમાં આવી શકે છે, ક્લિયર? GK તરીકે પણ આવી શકે છે, એટલે આ કંઈ ક્વેશ્ચન બહુ જ જરૂરી છે. તો આની અંદર આપણો જવાબ આવશે બી 1970ની અંદર આ એક્ટ આવ્યો હતો, ક્લિયર? ચલો 13 નંબરનો ક્વેશ્ચન, ધ મોસ્ટ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન્સ ઇઝ, કોમ્યુનિકેશન્સ એટલે વિચાર, એકબીજાની વિચારોની આપ લે કરવી, એ વન વે, એટલે ધારો કે ટીવી, ટીવી આ બોલતું જ હોય, એને આપણે સાંભળવાનું જોઈએ, એને તમે સામે રિપ્લાય આપી શકવાના નથી, અને આપણે એને વન વે કહીએ. ટુ વેની અંદર બંને એકબીજાના વિચારોનું આદાન પ્રદાન કરે, એક સાંભળે તો એનો રિસ્પોન્સ પણ આપી શકે. સી વર્બલ એટલે શબ્દો દ્વારા, ડી નોન વર્બલ એટલે એ કોમ્યુનિકેશનની અંદર કોઈ શબ્દનો ઉપયોગ કરવાનો નથી. તો મોસ્ટ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કયું છે? તો આની અંદર આપણો જવાબ આવશે ટુ વે. શું? મોસ્ટ ઇફેક્ટિવ, કારણ કે એક બંને એકબીજાના વિચારોની આપ લે કરી શકે છે, ક્લિયર? 14 નંબરનો ક્વેશ્ચન, રોડ ટુ હેલ્થ કાર્ડ યુઝ ટુ, કે રોડ ટુ હેલ્થ કાર્ડ શેના માટે ઉપયોગી છે? એ અંડર ધ અંડર 5 ક્લિનિક્સ, બી મોનિટર ગ્રોથ, સી એઝ અ પ્રિવેન્ટિવ કેર, ડી કેર ટુ કેર ઇલનેસ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે રોડ ટુ હેલ્થ ચાર્ટનું બીજું નામ છે
ग्रोथ चार्ट आपणे कहीए, शुं कहीए? ग्रोथ चार्ट, बराबर। आंगणवाड़ी में होय छे तो आपणे मॉनिटर ग्रोथ करवा माटे, शुं तो मॉनिटर ग्रोथ, क्लियर। 15 नंबर क्वेश्चन जुओ, वर्ल्ड हेल्थ डे आपणे क्यारे सेलिब्रेट करीए छीए? ए 6 सप्टेम्बर, बी 12 मे, सी 7 एप्रिल, के डी 15 सप्टेम्बर। तो वर्ल्ड हेल्थ डे हमणां ज गयो एप्रिल महिनानी अंदर, तो आनी अंदर आपणो जवाब आवशे 7 एप्रिल। तो आ वखते आपणी थीम शुं हती? वर्ल्ड हेल्थ डे नी थीम हती हेल्थ फॉर एवरी वन, याद रखजो आ हेल्थ फॉर एवरी वन 2023 थीम छे। आ कई 2023 थीम? हेल्थ फॉर एवरी वन। चलो 16 नंबर क्वेश्चन जुओ, इलेक्ट्रो इन्सिफेलोग्राम इज डन टू सी द फंक्शन ऑफ, ए ईजी कोनो कार्य जुवा माटे आपणे करावीए छीए? ए हार्ट, बी ब्रेन, सी लंग्स, के डी ब्लड वेसल्स। तो आनी अंदर आपणो शुं जवाब आवशे? ईजी शेना माटे आपणे कराईए छीए? तो ईजी आपणे ब्रेन माटे कराईए छीए। कोना माटे कराईए छीए? ईजी आपणे ब्रेन माटे कराईए छीए, क्लियर। चलो आगळ जोईए हवे 17 નંબરનો ક્વેશ્ચન, કે મલ્ટીપર્પઝ વર્કર કમિટી કેમ ઇન્ટુ ફોર્સ, એટલે કે મલ્ટીપર્પઝ વર્કર કમિટી કઈ સાલમાં આવી હતી? એ 1947, બી 1967, સી 1972, અને ડી 1987। હવે જુઓ આની અંદર આપણે પહેલાં ડિસ્ક્રિપ્શન થોડું જોઈ લઈએ, કે ખાસ પૂછે છે કે ભોર કમિટી ક્યારે આવી હતી? ભોર કમિટી આવી હતી 1947 અંદર। मुडालियर कमिटी आई थी 1962 अंदर। चड्डा कमिटी आई थी 1963 अंदर। पची मुखर्जी कमिटी आई थी 1965 अंदर। मुखर्जी कमिटी फरी आई थी 1967 अंदर। जंगलवाला कमिटी आई थी 1967 में, जंगलवाला 1969 अंदर। करतार सिंह कमिटी आई थी 1973 में। श्रीवास्तव कमिटी आई थी 1975 में। अने बजाज कमिटी आई थी 1986 नी अंदर, क्लियर। आ मने तमारे एक वस्तु कॉमेंट करवानी छे, कि भाई भोर कमिटी ने क्या नाम थी आपणे ओळखीए छीए, बीजा क्या नाम थी ओळखवामां आवे छे? तो आनी अंदर आपणो शुं जवाब आवशे? आनी अंदर आपणो जवाब आवशे કે મલ્ટીપર્પઝ વર્કર કમિટી ક્યારે આવી હતી? તો 1972 અંદર, બરાબર 1972 અંદર આવી હતી, અથવા 73, અથવા ઓપ્શન પ્રમાણે 73 તો 73 પણ તમે આપી શકો છો આન્સર, બરાબર। એને આપણે કરતાર સિંઘ કમિટી કહીએ છીએ। 18 નંબર, બ્રાન્ચ ઓફ મેડિસિન વિચ કેર ધ ફિલ્ડ નોન એઝ, કે નીચેનામાંથી કઈ મેડિસિનની બ્રાન્ચને ફીડ કેર તરીકે ઓળખવામાં આવે છે? એ પીડિયાટ્રિક મેડિસિન, બી પોડિયાટ્રિક મેડિસિન, સી જીરિયાટ્રિક મેડિસિન, કે ડી રુમેટોલોજી, બરાબર। તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર જવાબ આવશે પોડિયાટ્રિક મેડિસિન। આ ક્વેશ્ચન તમે ક્યાંય જોયો નહીં હોય, બરાબર। જ્યાં નવો ક્વેશ્ચન આવે તો લખતા જજો। ચલો આગળ જોઈએ 19 નંબરનો ક્વેશ્ચન, ધ ફોલોઈંગ આર ધ ડિઝીઝ ધેટ સ્પ્રેડ થ્રુ વોટર એક્સેપ્ટ, કે નીચેનામાંથી કયા રોગો પાણી દ્વારા ફેલાય છે? એકનો છોડીને, એટલે ત્રણ ફેલાય છે ને એક નથી ફેલાતો, એ વાયરલ હિપેટાઇટિસ, બી પોલિયોમાયલાઇટિસ, સી ટાઇફોઇડ, કે ડી ટ્યુબરક્યુલોસિસ। હવે બધાને ખબર જ છે કે આની અંદર શું જવાબ આવશે, કે ડી ટ્યુબરક્યુલોસિસ, કારણ કે આ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ બેસિલાઈથી ફેલાય છે, બેક્ટેરિયાથી ફેલાય છે, બરાબર, પાણીથી ફેલાતો નથી, ક્લિયર। જો 20 નંબરનો ક્વેશ્ચન, હાર્ડનેસ ઓફ વોટર ઇઝ ડ્યુ ટુ પ્રેઝન્સ, કે પાણીની હાર્ડનેસ કોના કારણે જોવા મળે છે? એ પોટેશિયમ, બી સોડિયમ, સી બાયકાર્બોનેટ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ, કે ડી ક્લોરાઇડ। તો કોના કારણે જોવા મળે છે? તો આની અંદર જવાબ આવશે આપણો બાયકાર્બોનેટ ઓફ કેલ્શિયમ અને મેગ્નેશિયમ। મેં બધા જ સબ્જેક્ટના એમસીક્યુ કવર કરવાનો ટ્રાય કર્યા છે, ક્લિયર, એટલે વિડીયો પૂરો જોવાનું રાખો। 21, ક્લોરિનેશન ઇઝ નેસેસરી, ક્લોરિનેશન કેમ કરવું ફરજિયાત છે? કે ટુ રિમૂવ ડટ, એટલે કે ધૂળ દૂર કરવા માટે, ટુ ફિલ્ટર ધ વોટર, વોટરને ફિલ્ટર કરવા માટે, ટુ કિલ ઓલ હાર્મફુલ બેક્ટેરિયા, એટલે કે જે
नुकसानकारक बेक्टेरिया ने किल करवा माटे के टू रिमूव एल्युमिनियम हाइड्रोक्साइड એટલે કે પાણીમાં રહેલું એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ને રિમૂવ કરવા માટે. તો આની અંદર આપણો શું જવાબ આવશે, ક્લોરિનેશન કેમ કરીએ કે હાર્મફુલ બેક્ટેરિયાનો નાશ કરવા માટે આપણે કરવામાં આવે છે. 22 સ્મોક ઇન ધ એટમોસ્ફિયર કેન કોઝ, કે વાતાવરણમાં સ્મોક થવાનું કારણ શું છે, ધુમાડા, એ પોલ્યુશન ઓફ વોટર, બી ઇન્ક્રીઝ ઇન એટમોસ્ફિયરિક ટેમ્પરેચર, સી પ્રેઝન્સ ઓફ કાર્બન ઓક્સાઇડ ઇન એટમોસ્ફિયર, ડી પોલ્યુશન ઓફ એર. તો આની અંદર શું જવાબ આવશે આપણો, કે સ્મોક થવાનું કારણ છે પોલ્યુશન ઓફ એર, બરાબર. 23 નોઇઝ ઇઝ મેઝર ઇન, કે નોઇઝ એટલે કે અવાજ સામા મેઝર કરવામાં આવે છે, એ મિલીલીટર, બી ડેસિબલ, સી આઉન્સ, કે ડી ગ્રામ. તો આની અંદર આપણો જવાબ આવશે ડેસિબલની અંદર. નોર્મલ કેટલું 85 ડેસિબલ આપણે સાંભળી શકતા હોઈએ છીએ. ચલો આગળ જોઈએ. 24 બેસ્ટ મેથડ ઓફ વેસ્ટ ડિસ્પોઝેબલ, કે વેસ્ટને ડિસ્પોઝલ કરવા માટેની બેસ્ટ મેથડ કઈ છે, એ બર્નિંગ, બી કમ્પોઝિંગ, સી ડમ્પિંગ, કે ડી કંટ્રોલ ટિપિંગ. તો આની અંદર આપણો શું જવાબ આવશે, આની અંદર આપણો જવાબ આવશે બેસ્ટ મેથડ છે એ બર્નિંગ. શું છે એ? બર્નિંગ. 25 મલેરિયા ઇઝ કોઝ બાય, મલેરિયા શેના દ્વારા ફેલાય છે, એ ક્યુલેક્સ મોસ્કીટો, બી એનાફોલિસ, સી એડિસ, કે ડી માન્સોનોઇડ્સ. તો મલેરિયા શેના દ્વારા ફેલાય છે, તો એનોફિલિસ મચ્છર દ્વારા, બરાબર. શેના દ્વારા? એનોફિલિસ મચ્છર દ્વારા, ક્લિયર. ચલો 26 નંબરનો ક્વેશ્ચન જુઓ. ફોલોઈંગ આર ધ ફ્લાય બોર્ન ડિઝીઝ એક્સેપ્ટ, એટલે કે નીચેના ડિઝીઝ ફ્લાયથી ફેલાય છે એકને છોડીને, એ ડાયરિયા, બી ડિસેન્ટ્રી, સી કન્જક્ટિવાઇટિસ, કે ડી સ્કેબીસ. તો આની અંદર આપણો જવાબ આવશે, તો આની અંદર આપણો જવાબ આવશે ડિસેન્ટ્રી, ક્લિયર. ચલો આગળ જોઈએ. 27 નંબરનો ક્વેશ્ચન. કાર્બોહાઇડ્રેટ્સ, ફેટ એન્ડ પ્રોટીન આર કોલ્ડ, એટલે કાર્બોહાઇડ્રેટ, ફેટ અને પ્રોટીન આપણે શું કહીએ છીએ, એ બોડી બિલ્ડિંગ ફૂડ્સ, બી એનર્જી યીલ્ડિંગ ફૂડ એટલે કે એનર્જીવાળા ફૂડ્સ, સી પ્રોટેક્ટિવ ફૂડ, કે ડી બેલેન્સ ફૂડ. તો આની અંદર આપણો શું જવાબ આવશે, આની અંદર આપણો જવાબ આવશે કે આ એનર્જી આપવાવાળા ખોરાક છે, બરાબર, કાર્બોહાઇડ્રેટ, ફેટ અને પ્રોટીન. 28 નંબરનો ક્વેશ્ચન જુઓ. મિલ્ક ઇઝ એન એક્ઝામ્પલ ફોર, મિલ્ક નીચેનામાંથી શાનું ઉદાહરણ છે, એ કાર્બોહાઇડ્રેટ, બી પ્રોટીન, સી ફેટ, કે ડી વિટામિન્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે, આની અંદર આપણો જવાબ આવશે મિલ્કની અંદરથી શું મળે સૌથી, તો એ પ્રોટીન. શું આવશે? પ્રોટીન. 29 ક્વેશ્ચન. નાઇટ બ્લાઇન્ડનેસ ઇઝ કોઝ બાય, કે નાઇટ બ્લાઇન્ડનેસ થવાનું કારણ શું છે, ડિફિશિયન્સી ઓફ વિટામિન એ, ઓઇલ લખવાનું રહી ગયું છે, વિટામિન એ, બી ડિફિશિયન્સી ઓફ વિટામિન બી કોમ્પ્લેક્સ, સી વિટામિન ડિફિશિયન્સી ઓફ વિટામિન સી, ડી ડિફિશિયન્સી ઓફ વિટામિન ડી. તો આની અંદર આપણો શું જવાબ આવશે, કે નાઇટ બ્લાઇન્ડનેસ થવાનું મુખ્ય કારણ છે વિટામિન એ, કે જે ગ્રીન લીફીમાંથી, ગ્રીન લીફી વેજીટેબલ્સમાંથી વધારે મળી રહેતો હોય છે. 30 નંબરનો ક્વેશ્ચન. સનલાઇટ ઇઝ ધ બેસ્ટ સોર્સ ઓફ, કે સનલાઇટમાંથી વધારે પ્રમાણમાં કયો વિટામિન્સ મળી રહે છે, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, કે વિટામિન ઈ. તો આની અંદર આપણો શું જવાબ આવશે, સનલાઇટમાંથી વિટામિન્સ ડી મળી રહે છે. 31 નંબર ક્વેશ્ચન. આયર્ન ઇઝ રિક્વાયર્ડ ફોર, આયર્ન શાના માટે જરૂરી છે, એ પ્રિવેન્ટ બ્લાઇન્ડનેસ, ટુ બિલ્ડઅપ બોન્સ, સી પ્રિવેન્ટ ક્લોટિંગ ઓફ બ્લડ, કે ડી ફોર ધ ફોર્મેશન ઓફ હિમોગ્લોબિન. તો આયર્ન શાના માટે જરૂરી છે, તો ફોર્મેશન ઓફ હિમોગ્લોબિન, હિમોગ્લોબિન બનવા માટે. જો આયર્ન ના હોય તો શું થાય, એનિમિયાની કન્ડિશન્સ ડેવલપ થાય. શાની? એનિમિયાની. તો આપણો જવાબ આવશે ડી. 32 ગ્રીન લીફી વેજીટેબલ કન્ટેન, લીલા શાકભાજીના કન્ટેન્ટમાં શું વધારે પ્રમાણમાં જોવા મળે છે, એ કાર્બોહાઇડ્રેટ, બી પ્રોટીન, સી ફેટ્સ, કે ડી વિટામિન્સ એન્ડ મિનરલ્સ. તો શું જોવા મળશે સૌથી વધુ પ્રમાણની અંદર, આપણો જવાબ શું આવશે આની અંદર, વિટામિન્સ એન્ડ મિનરલ્સ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે. સમા ગ્રીન લીફી વેજીટેબલ્સની અંદર. 33 નંબરનો ક્વેશ્ચન જુઓ. પાસ્ચ્યુરાઇઝેશન ઇઝ ધ બેસ્ટ મેથડ ઓફ પ્યોરિફિકેશન ઓફ મિલ્ક, બીકોઝ, કારણ કે મિલ્કને પ્યોરિફાય કરવા માટેની પાસ્ચ્યુરાઇઝેશન મેથડ સારામાં સારી મેથડ છે, કારણ કે
किल ऑर्गेनिज्म यूजफुल एंड हार्मफुल के जे फायदाकारक अने नुकसानकारक बधा ऑर्गेनिज्म ने किल करी नाखे बी डिस्ट्रॉय ऑल हार्मफुल ऑर्गेनिजम्स बधा नुकसानवाला ऑर्गेनिज्म ने मारी नाखे सी डिस्ट्रॉय विटामिन्स डी कोग्युलेट द प्रोटीन इन द मिल्क એટલે કે પ્રોટીન ને કોગ્યુલેટ કરવામાં મદદ કરે તો આની અંદર આપણો શું જવાબ આવશે તો આની અંદર આપણો જવાબ આવશે ડિસ્ટ્રોય ઓલ હાર્મફુલ ઓર્ગેનિઝમ્સ શું આવશે કે બધા નુકસાનકારકવાળા ઓર્ગેનિઝમ્સને મારી નાખે છે 34 નંબરનો ક્વેશ્ચન જુઓ કોશિયરકોર એન્ડ મરાસમસ આર ડિઝીઝ ડ્યુ ટુ એટલે કોશિયરકોર અને મરાસમસ રોગ શાના કારણે થાય છે વિટામિન ડેફિશિયન્સીના કારણે इन्फेक्शन ना कारणे सी लेक ऑफ प्रोटीन एंड कार्बोहाइड्रेट इन डाइट डाइट नी अंदर प्रोटीन एंड कार्बोहाइड्रेट न लेवाना कारणे के लेक ऑफ मिनरल्स तो आ शू कहवाय प्रोटीन एनर्जी माल न्यूट्रिशन नी अंदर बंने आवे बराबर तो आनी अंदर आपणो शू जवाब आवशे आनी अंदर आपणो जवाब आवशे लेक ऑफ प्रोटीन एंड कार्बोहाइड्रेट इन डाइट बराबर आनी अंदर आपणो जवाब सी आवशे तो 35 नंबर नो क्वेश्चन एपिडेमिक मीन्स द प्रेजेंस ऑफ डिजीज इन द पर्टिक्युलर कम्युनिटी कंटीन्युअसली એટલે કે કોમ્યુનિટીની અંદર પર્ટિક્યુલર જગ્યા પર ડિઝીઝ જોવા મળે બી પ્રેઝન્સ ઓફ સિંગલ સ્કેટર્ડ કેસીસ ઇન ઇન્ટરવલ અમુક અમુક જગ્યાએ સ્કેટર્ડ કેસીસ જોવા મળે એટલે કે ઇરેગ્યુલર કેસીસ જોવા મળે સી આઉટબ્રેક ઓફ ડિઝીઝ ઇન અ લાર્જ નંબર ઓફ પીપલ એટ ટાઈમ એટલે કે મોટા નંબરની અંદર રોગ જોવા મળે કે ડી ડિઝીઝ સ્પ્રેડ ટુ કન્ટ્રી કે એક દેશમાંથી બીજા દેશની અંદર જોવા મળે તો એપિડેમિકમાં શું આવશે કે લાર્જ નંબરની અંદર જોવા મળે એક જ જગ્યાએ જોવા મળે આ કન્ટ્રી ટુ કન્ટ્રી આવશે પેન્ડેમિક શું આવશે પેન્ડેમિક સ્કાટર વર્ડ આવે એટલે શું યાદ રાખો સ્પોરાડિક થર્ટી સિક્સ નંબરનો ક્વેશ્ચન જુઓ ધ એબિલિટી ઓફ ધ બોડી ટુ ફાઇટ ડિસ્ટ્રોઇડ એન્ડ એલિમિનેટ ડિઝીઝ ઓર્ગેનિઝમ્સ ઇઝ કોલ્ડ એટલે કે ધારો કે શરીરની અંદરથી બહારથી કોઈ બી ફોરેન પાર્ટિકલ્સ આવે એની સામે ફાઇટ કરે અને ડિઝીઝના ઓર્ગેનિઝમને દૂર કરે તો એને આપણે શું કહીશું ઇમ્યુનિટી બી રેઝિસ્ટન્સ સી બેરિયર કે ડી વિલ પાવર તો આની અંદર આપણો જવાબ આવશે ઇમ્યુનિટી કારણ કે ઇમ્યુનિટી વિશે મેં લગભગ એક મોડલ પેપરમાં બહુ ડીપમાં સમજાવ્યું છે પાંચમા યા છઠ્ઠા મોડલ પેપરની અંદર તો જોઈ લેજો કારણ કે ઇમ્યુનિટીમાંથી એક ક્વેશ્ચન 100% નીકળે છે 37 द फॉलोइंग डिजीज आर कोज बाय वायरस एक्सेप्ट કે નીચેનામાંથી કયો રોગ વાયરસ દ્વારા થાય છે એકને છોડીને એ સ્મોલ પોક્સ બી ચિકન પોક્સ સી ઉપિંગ કફ કે ડી મમ્સ એટલે ત્રણ વાયરસ દ્વારા થાય અને એક બેક્ટેરિયા દ્વારા થાય છે તો આની અંદર આપણો શું જવાબ આવશે આની અંદર આપણો જવાબ આવશે શું આવશે કે ઉપિંગ કફ એ બેક્ટેરિયા મારફતે થાય છે કોના મારફતે બેક્ટેરિયા મારફતે બાકી બધા શરા મારફતે થાય છે વાયરસથી થાય છે 38 નંબરનો ક્વેશ્ચન જુઓ મોન્ટેક્સ ટેસ્ટ સ્ટાર્ટેડ કે મોન્ટેક્સ ટેસ્ટની શરૂઆત ક્યારે થઈ હતી એ 1918 બી 1914 સી 1907 કે ડી 1920 તો મોન્ટેક્સ ટેસ્ટ શા માટે કરાવીએ છીએ આપણે એક તો ટીબી માટે બરાબર આની અંદર શું કરવાનું હોય છે કે આપણે ઇન્ટ્રાડર્મલ ટેસ્ટ કરીએ શું કરીએ ઇન્ટ્રાડર્મલ ટેસ્ટ પીપીડી વિશે જોવાનું છે આની અંદર જો મોન્ટેક્સ ટેસ્ટની અંદર ખાસ એ પૂછે છે કે ક્યારે નોર્મલ કહેવાય અને ક્યારે ક્યારે નેગેટિવ કહેવાય અને ક્યારે પોઝિટિવ કહેવાય હવે એચઆઈવાળું અથવા એચઆઈવાળું પેશન્ટ હોય તો ઇમ્યુનો સપ્રેશનવાળું પેશન્ટ હોય અને 5 mm કરતાં વધારે હોય તો પોઝિટિવ અને બીજામાં 10 mm કરતાં વધારે હોય તો પોઝિટિવ અને 15 mm કરતાં વધારે હોય તો નેગેટિવ આ લખી નાખજો ખાસ આમ 10 mm કરતાં વધારે તો પોઝિટિવ બરાબર અને 5 mm કરતાં હોય તો એચઆઈવીની અંદર એ આવશે ક્લિયર અને શરૂઆત ક્યારે થઈ હતી તો શરૂઆત થઈ હતી 1907ની અંદર ક્યારે 7ની અંદર બરાબર બીસીજી માટે ટીબી માટે આપણે કરાવીએ છીએ જો 39 ક્વેશ્ચન ડોટ્સ ઇઝ રિલેટેડ ટુ ડોટ્સ શાના માટે ઉપયોગી છે એ લેપ્રસી બી ટ્યુબરક્યુલોસિસ સી કેન્સર કે ડી ન્યુમોનિયા તો આની અંદર આપણો જવાબ આવશે બી ટ્યુબરક્યુલોસિસ શું આવશે ટ્યુબરક્યુલોસિસ ડોટ્સનું નામ પૂછે છે એટલે ખાસ કરીને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન થેરાપી શોર્ટ ટર્મ 40 નંબર ક્વેશ્ચન ધ ડાયરિયા કેસ શુડ બી ટ્રીટેડ વિથ
કે ડાયરિયાના કેસીસ હોય તો શરા મારફતે આપણે ટ્રીટ કરીશું, એ એન્ટીબાયોટિક, બી વોટર, સી ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન્સ, કે ડી એનાલ જે સિક્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે જો ડાયરિયાનું પેશન્ટ હોય તો પહેલાં આપણે શાનાથી ટ્રીટ કરીશું તો ORS આપવાનું છે. શું આપીશું? ORS. તો ORSનો યુઝ આપણે 24 કલાકની અંદર કરવાનો હોય છે, બરાબર. જો ORSમાંથી એનો કન્ટેન્ટમાંથી પૂછે છે ખાસ, એટલે એના કન્ટેન્ટમાં શું હોય, જો એક તો સોડિયમ ક્લોરાઇડ હોય, લખી નાખો, સોડિયમ ક્લોરાઇડ 2.6 ગ્રામ હોય, પોટેશિયમ ક્લોરાઇડ 1.5 ગ્રામ હોય, કેટલું 1.5 ગ્રામ, અને સોડિયમ સાઇટ્રેટ 2.9 હોય, કેટલું 2.9 સોડિયમ સાઇટ્રેટ, અને ગ્લુકોઝ 13.5 હોય છે. ક્લિયર? એક આ ક્વેશ્ચન પૂછે છે અને બીજો ઓસ્મોલેટરી પૂછે છે. તો 245 ઓસ્મોલેટરી હોય છે પર લિટર, ORSની ઓસ્મોલેટરી પૂછે છે. ક્લિયર? એટલે આ ધ્યાનમાં રાખજો. અને શું શું એવું પૂછે કે નીચેનામાંથી કયો ORSના કન્ટેન્ટમાં હોતો નથી, એટલે આપણે આવડતા હોય તો થઈ જાય કે જો એક તો સોડિયમ ક્લોરાઇડ હોય, પોટેશિયમ ક્લોરાઇડ હોય, સોડિયમ સાઇટ્રેટ હોય અને ગ્લુકોઝ, આ ચાર વસ્તુ આની અંદર આવે છે. ઓકે, ચલો 41 નંબરનો ક્વેશ્ચન. ધ ન્યૂબોર્ન ઇઝ ગિવન ધ ફોલોઈંગ વેક્સિન ડ્યુરિંગ ધ ફર્સ્ટ વીક ઓફ ડિલિવરી એક્સેપ્ટ, કે નીચેનામાંથી બાળકને કઈ વેક્સિન જન્મ સમયે આપવામાં આવે છે એકને છોડીને, એટલે કે ત્રણ આપવામાં આવે ને એક નહીં આપવામાં આવતી, એ ઓરલ પોલિયો, બી BCG, સી HBV, કે ડી DPT. HBV એટલે હિપેટાઇટિસ, બરાબર. તો આની અંદર આપણે શું DPT ક્યારે આપીએ? 1.5, 2, 2.5 અને 3.5 મહિને. અત્યારે આપણો કોન્સેપ્ટ ચેન્જ થઈ ગયો, આપણે પેન્ટાવેલન્ટ, બરાબર. તો આ આપીએ ઓરલ પોલિયો BCG 1.5 મહિના સુધી, એટલે કે જન્મ સમયે આપીએ, અને હિપેટાઇટિસ બી પણ આપણે આપતા હોઈએ છીએ. 42 ક્વેશ્ચન. સિફિલિસ ઇઝ કોઝ બાય, સિફિલિસ શાના મારફતે ફેલાય છે? કયા બેક્ટેરિયા મારફતે? ક્લાઇમેડિયા, ટ્રેકોમેટિસ, બી હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ, સી ટ્રેપોનોમા પેલિડિયમ, કે ડી હિપેટાઇટિસ બી વાયરસ. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે સિફિલિસ થવાનો મુખ્ય કારણ છે ટ્રેપોનોમા પેલિડિયમ. શું આવશે જવાબ? ટ્રેપોનોમા પેલિડિયમ. 43 નંબર ક્વેશ્ચન જુઓ. ધ ICDS સર્વિસ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ એક્સેપ્ટ, એટલે ICDS સર્વિસમાં નીચેના સર્વિસીસનો સમાવેશ થાય છે એકને છોડીને, એ હેલ્થ ચેકઅપ, બી ઇમ્યુનાઇઝેશન, સી સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન્સ, કે ડી હોમ ડિલિવરી. તો આ પહેલાં જુઓ, ICDSનું નામ પૂછે છે, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. શું? ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. શરૂઆત 1975માં ક્યારે થઈ હતી? શરૂઆત 1975ની અંદર આમાં થઈ હતી. ક્લિયર? તો આની અંદર આપણો જવાબ આવશે કે હોમ ડિલિવરીનો સમાવેશ થતો નથી, અને આના વગર પ્રી એજ્યુકેશનનો સમાવેશ પણ આપણે ICDSની અંદર કરવામાં આવે છે. 44 એડ્સ ઇઝ કોઝ બાય, એડ્સ એના મારફતે થાય છે? એ નાઇસેરિયા ગોનોરિયા, બી માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી, સિક્યુલેક્સ પેટિગન્સ, કે ડી હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. તો આની અંદર આપણો જવાબ આવશે ડી હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. નાઇસેરિયા ગોનોરિયા ગોનોરિયા માટે, માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી લેપ્રેસી માટે. ક્લિયર? 45 પ્રિઝમ્પ્ટિવ સાઇન ઓફ પ્રેગ્નન્સી ઇઝ લિસ્ટેડ બિલો એક્સેપ્ટ, કે નીચેનામાંથી પ્રેગ્નન્સીનું પ્રિઝમ્પ્ટિવ સાઇન કયું નથી? એ એમિનોરિયા, બી મોર્નિંગ સિકનેસ, સી ફિટલ હાર્ટ સાઉન્ડ, કે ડી બ્રેસ્ટ ચેન્જીસ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? ફિટલ હાર્ટ સાઉન્ડ, કારણ કે આ પોઝિટિવ છે. કયું છે? પોઝિટિવ સાઇન છે, બરાબર. પ્રિઝમ્પ્ટિવ એમિનોરિયા, મોર્નિંગ સિકનેસ અને બ્રેસ્ટ ચેન્જીસ આવશે, અને ફિટલ હાર્ટ સાઉન્ડ એ પોઝિટિવ સાઇન છે. ચલો આગળ જોઈએ. 46 નંબરનો ક્વેશ્ચન. હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન ઇઝ પ્રોડ્યુસ બાય, એટલે SCG કોના મારફતે પ્રોડ્યુસ થાય છે? એ થાઇરોઇડ, બી લીવર, સી પ્લેસન્ટા, કે ડી યુટ્રસ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? SCG પ્રોડ્યુસ થાય છે પ્લેસન્ટાના સિન્સિટો ટ્રોફોબ્લાસ્ટ દ્વારા. યાદ રાખજો, જે હું લખું છું બોલું છું બધું એક્ઝામ માટે IMP છે. 47 ધ એવરેજ ડ્યુરેશન ઓફ પ્રેગ્નન્સી, કે પ્રેગ્નન્સીનો એવરેજ ડ્યુરેશન કેટલો છે? એ 270 ડેઝ, બી 280 ડેઝ, સી 36 વીક, કે ડી 9 મંથ. તો આની અંદર આપણો કેટલો જવાબ આવશે? તો એવરેજ ડ્યુરેશન પ્રેગ્નન્સીનો 280 ડેઝ છે. કેટલો? 280 ડેઝ છે. 48 નંબર. હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ઇન્ક્લુડ ધ ફોલોઈંગ એક્સેપ્ટ, કે નીચેનામાંથી કઈ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે એકને છોડીને? એ એલ્ડરલી પ્રાઇમી, લાંબા સમય પછી મધર પ્રેગ્નન્ટ થઈ હોય, બી APH, એન્ટીપાર્ટમ હેમરેજ, સી હેલ્ધી પ્રેગ્નન્ટ વુમન, કે ડી માલ પ્રેઝન્ટેશન્સ. તો આની અંદર આપણો જવાબ આવશે
हेल्धी प्रेग्नेंट वुमन ए हाई रिस्क में आए नही, बाकी त्रे त्रण कंडीशन हाई रिस्क नी अंदर आए। 49 क्वेश्चन, मिथार्जिन इज नॉट गिवन टू पेशेंट विथ, आईएमपी क्वेश्चन है कि मिथार्जिन के पेशेंट ने अपने आपता नहीं, ये पोजिस्टोन इमिशन टोमोग्राफी, बी हार्ट डिजीज, सी प्लेसेंटा प्रीविया के डी डायाबिटिक मदर। तो आम आवशे मिथार्जिन आप क्या पेशेंट नहीं आपता, हार्ट डिजीजवाला पेशेंट ने मिथार्जिन आपती नहीं, आईएमपी से नोट डाउन खास कर नाखजो। हवे 50 नंबर क्वेश्चन है, ये पहला जो मारी चेनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब कर लेजो और शेयर करजो। डीपली जॉन्डिस बेबी कैन डेवलप, के जॉन्डिस डीपली मीन सीवियर जॉन्डिस शू डेवलप कर सके, ए डिहाइड्रेशन्स, बी कर्निकचर, सी लूज मोशन्स, के डी फीवर। तो आंदर आप जवाब आशे कि जो जॉन्डिस डीपली थी गई हो तो मतलब शू थे कि बिलीरुबिन लेवल वी जाए, शू थे बिलीरुबिन लेवल वी जाए, और बिलीरुबिन लेवल वी जाए क्या जाए, ब्लड स्ट्रीम मार्फते ब्रेन टिश्यू अंदर जाए, क्या ब्रेन टिश्यू में जाए, जे ब्रेन ने अफेक्ट करे, परिणाम कर्निकचर की कंडीशन्स डेवलप था, एट आपो आंसर आशे कर्निकचर, सीवियर कंडीशन्स की अंदर कर्निकचर जोवा मळे, एटले बेबी ने स्किन आईज ने केवुं जोवा मळे, येलोइश कलर नुं जोवा मळे छे। हवे मळीशुं काले मॉडल पेपर 9 साथे, आ पहेला मारी चेनल सब्सक्राइब ना करी सब्सक्राइब करजो, अने वीडियो जोवा माटे थैंक यू।